एक लेक्चर पार करके मैं दूसरे लेक्चर में आ गया, मैं दूसरे लेक्चर में आ गया। ओके, तो प्यारे प्यारे विद्यार्थी मित्रों, चैप्टर नंबर बे सॉरी त्राण एमाथी लेक्चर नंबर बे मा आप सबनु हार्दिक स्वागत छे। ओके, तो लास्ट टाइम मा आपणे શું જોયું હતું? તો કે આપણે એ વખતે જોયું હતું કે ભાઈ વાહકતાને આધારે, વાહક એટલે કોનું વાહક? તો કે ધાતુ અને ઉષ્માના વાહકતાને આધારે, એક જ મિનિટ મિત્ર ખમજો, સોરી એક મિનિટ સોરી દોસ્ત સોરી, તો મેં કીધું કે આપણે ભાઈ વાહકતાને આધારે કે ઉષ્માનું વહન થાય છે અને વિદ્યુતનું વહન, તો એને આધારે ત્રણ પ્રકાર જોયા હતા, ધાતુ અને અધાતુ આપણું ચેપ્ટર, અને પછી આપણે ત્રીજો એક પ્રકાર જોયો તો અર્ધધાતુ। જબરદસ્ત રીતે તમને સમજાઈ ગયું છે બરાબર, તો એને યાદ રાખીને આપણે આજે ભણવાના છીએ ધાતુના ભૌતિક ગુણધર્મો, અને પછી આગળ ભણશું અધાતુના ભૌતિક ગુણધર્મો। આ વર્ષ માટે 2020-21 એટલે કે 21માં જે બોર્ડની એક્ઝામ લેવાશે એના માટે આ થોડોક આઈએમપી બની જાય, કેમ કે અમુક અમુક ક્વેશ્ચન અહીંથી કાઢી નાખ્યા છે આઈએમપી પાછળના, એટલા માટે આ પ્રશ્ન અહીંયા આઈએમપી બની જાય છે બરાબર। તો ધાતુના ભૌતિક ગુણધર્મો, સિમ્પલ પ્રોપર્ટી શું હોય, સામાન્ય ગુણધર્મો શું હોય એની વાત આપણે કરવાની છે। ભાઈ ધાતુ એટલે આપણને કઈ રીતે ખબર પડે કે ભાઈ આ ધાતુ છે? તમને ક્લિયર દેખાય છે મારા વાલા? ક્લિયર દેખાય છે? દેખાય છે, ઓકે। તો ધાતુ એટલે શું આપણે કઈ રીતે ઓળખી શકીએ બરાબર? જોઈને કઈ ખબર ન પડી જાય ભાઈ ધાતુ મમ્મી મમ્મી ધાતુ મને ધાતુ મળી એમ ખબર ન પડે, તો કેવી રીતે ખબર પડશું? તો અહીંયા ધ્યાન રહે, આપણે થોડાક પહેલા ઉદાહરણ સમજી લો કે ભાઈ ધાતુ કઈ કઈ છે। જો ઉદાહરણ સાથે કામ કરશો ને બહુ મજા આવશે। ધાતુ કઈ છે? તો કે ભાઈ લોખંડ છે, લોખંડ એટલે આયર્ન, સીસુ જેને આપણે ટીન પણ કહેવી છે બરાબર, આપણે ઘરમાં વાસણ હોય ટીનના વાસણ, ટીનનો ડબ્બો આપણે ટીન એવો શબ્દ બોલતા, પણ રિયલમાં કહેવાય ટીન, તો સીસુ, લેડ જેને બોલાય હકીકતમાં બરાબર, પછી કોપર છે જેને તાંબુ પણ કહેવી છે, વધારાના સાઈડમાં નામ યાદ રાખજો બરાબર। તો આવી કોઈ પણ આપણે ધાતુ લઈ લીધી, એલ્યુમિનિયમ છે કે વગેરે ગમે એ કાંઈ, ચાંદી સોનું ગમે એ, પછી તો ઓકે, તો આની સાથે કામ કર્યું। ધારો કે લોખંડનો ટુકડો છે મારી પાસે, લોખંડના ટુકડાને હું ઘા કરું તો શું થાય? અથવા તો બે લોખંડના ટુકડા હાથમાં લઈને કરતો ઠાક 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 ઠાક, તો અથવા તો આપણને ખબર છે કે સમજો કે મંદિર છે, તો મંદિરમાં આપણે રાત્રે જે ઓલી આરતી થતી હોય ભાઈ સ્વામિનારાયણ ભગવાનની, કોઈ આરતી કરતો જય સદ ગુરુ સ્વામી, તો શું કરતા ભાઈ ઓલી ઘંટડી વગરતો ને ટેંગ 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 ટેંગ, પછી સ્કૂલની અંદર આપણે જોયું હોય કે ભાઈ પહેલાં અમે જ્યારે ભણતા ત્યારે બેલ આવતા ટીંગ 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 ટીંગ, બધા ચડિયું પહેરી પહેરીને આવ્યા હોય, દફતર લઈ લઈને હાલો 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 કરતા ભાગી જાય, તો આ બધું અવાજ આવે ફૂલ ખબર ને, તો આપણે જોઈએ કે લોખંડના ટુકડાનો હું ઘા કરું છું તો ફૂલ અવાજ આવે, ખનખન ખન 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 ઠકડાક 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 ઠકડાક, તો અવાજ કેમ આવે? કારણ કે ધાતુ ને અથડાવો એટલે કે ફેંકું છું તો હું ઉત્પન્ન થાય રણકાર ઉત્પન્ન થાય, તો ગમે એ ધાતુ, હવે અધાતુની આપણે વાત કરવી, અધાતુમાં કાર્બન આવે તો કાર્બનને ખકડમ ઘા કરો તો બોધો બીટીક બીટીક બોધો અવાજ આવે, એમ કે ખકડે ને ઠીંગ 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 કણ 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 ટકણ ટકણ ટકણ, જો આપણે ધાતુ બતાવું, જો જેમ કે આ બે પ્લેટું છે ધાતુ, જો ખકડે છે કેવી બરાબર, તો આ ધાતુ છે ખકડે, અધાતુમાં આવું થાય નહીં। તો ધાતુમાં આપણે પહેલો પોઈન્ટ લખી દેવી કે અથડાવવાથી, જો તમારી ચોપડીમાં અફાળવાથી એવો શબ્દ આપ્યો હશે, અથવા તો અફાડવાથી એવો શબ્દ પણ લખી શકો, અથવા તો ફેંકવાથી, અથવા તો અથડાવવાથી, આ બધું એક જ છે યાદ રાખજો બરાબર, ખીચડીમાં ઘી છે બધું, તો અથડાવવાથી શું થાય? રણકાર ઉત્પન્ન થાય છે, અથડાવવાથી રણકાર ઉત્પન્ન થાય છે, હમણાં મેં તમને વગાડીને બતાવ્યું બરાબર। તો આપણે મંજીરા રીતે ઓલા રાતે કરતા હોય ને રામ ધૂન લાગી, તો ખટ 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 ધૂન લાગવા માંડે, તો આ બધી ધૂન લાગે એટલે શું થાય? તો કે રણકાર ઉત્પન્ન થાય, તો રણકાર ઉત્પન્ન થાય એટલે ધાતુ હોય, પહેલો પોઈન્ટ સિમ્પલ।
આમાં તમે દાખલા તરીકે લખી શકો, દાખલા તરીકે આ બધી ધાતુના નામ લખી શકો. આ પહેલો પોઈન્ટ થયો. ચાલો બીજા પોઈન્ટની વાત કરવી. ધાતુ સામાન્ય રીતે ભારે હોય, ભારે એટલે એટલી બધી ને કે આપણે ઉપાડી નો કામ કરતો થઈ જાય બધું, એટલી બધી ભારે નહીં, બરાબર, ભારે એટલે મીડિયમ, પણ અધાતુ કરતા ભારે એમ. તો ધાતુ સામાન્ય રીતે, ધાતુ સામાન્ય રીતે વજનમાં ભારે હોય છે. ખાસ કરીને વાત કરું ને તો મર્ક્યુરી, એચ જી જેની સંજ્ઞા છે, બરાબર, એમાલગમ પણ જેને કહી શકાય, યાદ રાખજો, હવે વધારાના શબ્દો યાદ રાખતા રહેજો. તો એમાલગમ, એચ જી, મર્ક્યુરી જેને આપણે વાત કરીએ છીએ, તો મર્ક્યુરી પારો જેને આપણે કહેતા હોય, થર્મોમીટરમાં વપરાય, બરાબર, અને પ્રવાહી પદાર્થ છે, આપણને ખબર છે, આગળ હમણાં કરશું. જોજો તો એ મર્ક્યુરીનું વજન બહુ વધારે હોય, તમે જોજો ક્યારેક, આટલું આમ તો મર્ક્યુરી હોય ને તો બહુ ભારે હોય, બહુ, તમે ક્યારેક ઉપાડજો, મેં ઉપાડેલું છે, ડબ્બીની અંદર ખાલી આટલું ભરેલું હોય ને તો બહુ વજન વધારે વજન લાગે, એટલે એ કેવું હોય, ભારે હોય. એટલે સામાન્ય રીતે જે ધાતુ છે એ કેવું હોય તો કે ભારે હોય, પણ અપવાદ તરીકે આપણે વાત કરવી હોય તો અપવાદ એટલે અહીં યાદ રાખજો, મેં આગળના લેક્ચરમાં કીધું હતું, પહેલાં લેક્ચરમાં અપવાદ અહીં આવશે આવશે ને આવશે. હવે સમજો કે આપણે એમ કહેતા હોય ને કે ભાઈ આપણે જો આપણું નાક છે, નાક હળવું હોય ભારે, હળવું હોય ને તો સમજો કે આપણે આખા ભારે છે, નાક હળવું છે, તો મેં એક ટ્રીક બનાવી છે, ઓલા મગલાનું નાક, હું મગન રાખો ને, મગલો બિચારો ન સારું લાગે, મગન રાખો, ઓલા મગનનું નાક, આપણે કાઠિયાવાડી ભાષા હું ઓલા ઓલા કોનું નાક, મગનનું નાક કેવું હોય છે, હળવું હોય છે, તો ઓલાને આપણે કેવી એ એલ એલ્યુમિનિયમ, મગનને આપણે કહેશું મગનનું નાક, ઓકે, મગનની કઈ જરૂર નથી, મગનના નાકમાં આપણે, નાકમાં આપણે કહી દેવી નાક, સોડિયમ અને પોટેશિયમ, બરાબર, તો ઓલા મગનનું નાક, સિમ્પલ યાદ રાખવા માટેની આ વાત છે. ઓકે ચાલો, આ આપણે થઈ ગઈ ભારે, કે સામાન્ય રીતે ભારે હોય વજનમાં ધાતુ, પણ અપવાદ તો કોઈ હોય જ તે, કોક તો આડો ફાટે તે, બરાબર, તો અહીંયા વાત થઈ ગઈ વજનમાં ભારે છે. એની પછી આપણે વાત કરું કે જે ધાતુ હોય ને કેવી હોય, તો કે ધાતુ મસ્ત એકદમ આમ ચળકાટવાળી હોય, કેવી હોય, ધાતુ શુદ્ધ સ્વરૂપમાં ચળકાટ ધરાવે છે. કઈ રીતે આપણે સમજવી, શાંતિથી જુઓ, ધાતુ શુદ્ધ સ્વરૂપે ચળકાટ વાળી હોય છે. હવે જો ચળકાટ ન હોય ને તો તમને ખબર હોય ભાઈ, કોઈ પણ ધાતુ જે છે, જેમ કે આપણે વાત કરવી કે લોખંડ છે, તો શરૂઆત જ્યારે લોખંડ બને ને ત્યારે બહુ મસ્ત ચમકદાર હોય, પછી કાટ લાગી જાય, પછી કાચ પેપરથી ઘસી નાખવાનું, કાચ પેપરથી ઘસી નાખો ને એટલે વળી પાછું ઘસારો દૂર થઈ જાય, એટલે વળી પાછું ચમક ઉત્પન્ન થાય, તો ઘસીને પણ તેને ચમક ઉત્પન્ન કરી શકાય. એટલે સામાન્ય રીતે ચળકાટવાળું, તમે જોજો કોઈ પણ ડબ્બાને ઉલ્યો, ટીનના ડબ્બા છે આપણે, તો એ ડબ્બા પછી આપણે ઓલી સ્ટીલના ડબ્બા, તો આ બધું તમે જે લ્યો છો એ શું છે, સ્ટીલ તો પાછું મિશ્ર ધાતુ છે, પણ આ બધા ડબ્બા ચમકદાર હોય, ચમકદાર એટલે શેમાંથી બને, ધાતુમાંથી. તો ધાતુ સામાન્ય રીતે કેવું હોય, ચળકાટ ધરાવતી હોય છે, બરાબર, સામાન્ય રીતે ચળકાટ ધરાવે છે. દાખલા તરીકે તમારે બધું લખતું જ રહેવાનું, આમાંય ઉદાહરણ લખ્યા, આમાંય દાખલા તરીકે જે કાંઈ આવડતું હોય, લોખંડ છે, એલ્યુમિનિયમ છે, કોપર છે, ચાંદી છે, પછી ચાંદી તમને ખબર ને ચળકાટ ધરાવે, સોનું ચળકાટ ધરાવે, બરાબર, તો સોનું છે, આ બધું તમે લખી શકો. ચલો ક્લિયર. તો ધાતુમાં શું ભણ્યા, રણકાર ઉત્પન્ન કરે, વજનમાં ભારે હોય, પછી ચળકાટ ધરાવે, બરાબર, ઓકે. ચાલો એની પછી આપણે વાત કરવી કે જો ભારે હોય એટલે એનો અર્થ એમ કે સખત પણ હોય, તો તમને એમ થાય છે ભારે ને સખત બધું એક ન થયું, પણ સમજો કઈ રીતે અલગ જોવી આપણે. તો સામાન્ય રીતે સખત હોય છે ધાતુ, સામાન્ય રીતે સખત પદાર્થ છે, કેવો પદાર્થ છે, સખત હોય છે, બરાબર. તો સખત ને ભારે માં શું, કે ભારે એટલે ઉપાડી નો એક ભારે, સખત એટલે તોડી ન શકાય એની વાત આપણે કરવી છે. લોખંડને એમ કીધું, એમ કે નાખો, લો તોડ નાખો, તૂટે, આંગળા તૂટી જાય, લોખંડ ન તૂટે. હવે લોખંડને આપણે છરી લઈને બેઠા હોય, છરી લઈને ધાર 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 ધાર, છરીનું બધું તૂટ થાળ ફાળ બધું થઈ જાય,
પણ લોખંડને કાંઈ થાય નહીં તો સામાન્ય રીતે સખત હોય ને છરી કે એવા કોઈ પદાર્થથી એને તોડી શકાય નહીં પણ અપવાદ તો હોય હોય ને હોય અપવાદ હોય જ તે આપણે કહેવી ને જનરલી આપણામાં કહેવત હોય ભાઈ નાક કપાવીને આવ્યો છે શું કપાવીને નાક કપાવીને તો ના એટલે સોડિયમ અને ક એટલે પોટેશિયમ નાક કપાવી નાખ્યું એટલે આ છે અપવાદ આ એવી ધાતુ છે જેને ચપ્પા વડે કાપી શકાય અને આ ઇમ્પોર્ટન્ટ છે બહુ આઈએમપી એક માર્ક માટે હજી એક ત્રીજી પણ યાદ રાખજો લિથિયમ બરાબર તો કોઈ લીલાબેનનું નાક એવું આપણે કહી દઈએ લીલાબેને તો નાક કપાઈ નાખ્યું તો લીલાબેને નાક કપાઈ નાખ્યું બરાબર તો એન એ કે અને લિથિયમ એલ આઈ ઓકે તો આ થઈ સખત ધાતુ સામાન્ય રીતે હોય પણ આ આપણા અપવાદ છે સમજાય છે ઓકે હવે આગળ વાત કરવી ચાલ આટલું ક્લિયર ભાઈ ઘસો એટલે ચળકાટ ઉત્પન્ન થાય તો ચળકાટની વાત કરી ઘા કરો તો અવાજ ઉત્પન્ન થાય અફાળો કે અફાળો કે એવા શબ્દ ચોપડીમાં લખેલા છે તો એને રણકાર કહેવાય વજનમાં ભારે હોય સામાન્ય રીતે સખત હોય હવે આપણે વાત કરવી કોઈ પણ અલગ પ્રક્રિયાની જેમ કે હું સામાન્ય રીતે લોખંડને લો તમારે ચોપડીમાં અલગ પ્રયોગ આપ્યો છે પણ આપણે સમજવા માટે આ કાંઈ પ્રયોગની જરૂર નથી આપણે તો પોઈન્ટની જરૂર છે કે ભાઈ હું લોખંડનો એક ટુકડો લઉં અને નીચે અગરબત્તી રાખી દઉં કાં તો ગેસ ઉપર રાખી દઉં કાં તો પછી સમજી લો કે દીવો ચાલુ કરીને ઓલું વાઇટ ચાલુ કરીને એની નીચે રાખી દઉં એની ઉપર તો હું હળગામ ઓગળી જાઉં ઓગળી જાય ન ઓગળે કેમ કે ઓછું તાપમાન છે તો ઊંચા તાપમાને સળગી જાય એટલે કે ઓગળી જાય બાકી એને કાંઈ થાય નહીં તો ઊંચું તાપમાન હોવું જરૂરી છે ઊંચું તાપમાન એટલે તો કે એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય ઊંચા ગલન બિંદુ મને મનો ટપો પડે ધોરણ 9 ને યાદ કરી લો એકવાર ગલન બિંદુ કોને કહેવાય ચાલો સમજો કોઈ એક ઘન છે આપણે સમજી લો કે આ બીકર જેવું દોર્યું મેં કોઈ ઘન પદાર્થ છે એ ઘન પદાર્થ જે તાપમાને ઓગળવાની શરૂઆત થઈ જાય બરાબર પીગળવાની શરૂઆત થઈ જાય પીગળવાનું જે તાપમાન છે એ તાપમાનને આપણે કહેવાય મેલ્ટિંગ પોઈન્ટ ગલન બિંદુ ઓકે ઓકે સોરી મેલ્ટિંગ પોઈન્ટ ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટ ગલન બિંદુ ઓકે તો આવા આપણે વાત કરીએ છીએ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કે એને ઘન પદાર્થને ગરમ કરો અને જે તાપમાને એ ઓગળવાની શરૂઆત થાય એ આપણું ગલન બિંદુ છે તો સામાન્ય રીતે ધાતુના ગલન બિંદુ ઊંચા હોય સમજાય ને કઈ રીતે કેમ કે ધાતુ કાંઈ સામાન્ય તાપમાને ઓગળે નહીં ઊંચું તાપમાન આપવું પડે એટલે ગલન બિંદુ કેવા હોય વધારે હોય તો સિમ્પલ પોઈન્ટ અહીંયા કે ધાતુના હું ટૂંકમાં લખું છું ગબી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે ઊંચા હોય છે બરાબર દાખલા તરીકે તમે લખી દો આ છે તે સોનું લખી શકાય બરાબર ને સોનું કેવું હોય તો કે સોનાને તમે બહુ ઊંચા તાપમાને ગરમ કરવું પડે હા પછી શુદ્ધ સોનું હોય 24 કેરેટનું તો એ શુદ્ધ સોનાને પછી તમે આમ કરીને આમ દબાવો તો એ પાછું બટકી જાય એટલે આમ દબાઈ જાય તો તમને એમ થાય સાહેબ તમે તો એમ કીધું કે ધાતુ બહુ ભારે હોય સખત હોય તો કેમ દબાય તો મેં કીધું અમુક અપવાદ તો હોય જ તે બરાબર હા તૂટી ન જાય સોનું એવી રીતે તોડી ન નાખાય તોડી ન ના જાય પણ ક્યારે કે 24 કેરેટનું શુદ્ધ સોનું હોય તો જનરલી 22 કેરેટના સોનામાં 22 કેરેટનું બધું હોય એને કોઈ દી એવું થાય ને તમે ગમે એમ મરી જાવ તો એ કંઈ ન થાય બરાબર ઓકે આ બધું મગજમાં ઘુસાડી રાખજો ક્યારેક આવો ક્વેશ્ચન ઉલટા કરે ને તો આપણને ખબર હોવી જોઈએ ભાઈ આવું આપણે ભણ્યા હતા લક્ષ્ય કરીમાં ઓકે બોસ તો ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા છે બીજું આપણે વાત કરવી તો કે યાદ કરો કે આપણે લેક્ચર નંબર 1માં જ મેં તમને શીખવાડ્યું કે ધાતુ છે કોઈ પણ આપણે તમારી ચોપડીમાં એક પ્રેક્ટિકલ પણ આપ્યો છે ભાઈ એક બેટરી લેવાની છે બરાબર એ બેટરી સાથે કોઈ પણ આ તાર જોડો અને એની સાથે કોઈ બલ્બ જોડી દેવાનો છે બરાબર આ બલ્બ જોડી દીધો આ બીજો તાર આ એક છેડે અહીંયા જોડ્યો અને બીજા છેડે અહીંથી એક તાર જોડ્યો અને અહીંયા કોઈ ધાતુ જોડી દેવાની છે અહીંયા કોઈ ધાતુ ધારો કે મેં આ જોડી લોખંડ અથવા તો એલ્યુમિનિયમ અથવા તો કોપર ગમે બરાબર અથવા તો ચાંદી આપણે જનરલી એકલા લેવી હાલ એલ્યુમિનિયમ કોપર કે ચાંદી કેમ કે આપણને ખબર છે
તમે ભણી ગયા ચેપ્ટર નંબર 12 ની અંદર મે તમને કીધું હતું કે એલ્યુમિનિયમ કોપર ને ચાંદી જેમાં મુક્ત ઇલેક્ટ્રોન ની સંખ્યા વધારે હોય માટે વધારે સુવાહક છે એ નો સમજાય તો ચેપ્ટર નંબર 12 આઈ બટન ઉપર તમે જોઈ શકો છો બરાબર ચેપ્ટર નંબર 12 ની અંદર બધું નોલેજ છે તો અહીંયા કોઈ ધાતુ મૂકો તો જો ધાતુ ન હોય કઈ ન હોય અહીં હું ધારું કે કાર્બન નો ટુકડો મૂકી દઉં તો તો એમાંથી વિદ્યુત પસાર ન થાય કેમ કે અધાતુ ન ધાતુમાંથી પસાર ન થાય અહીં ધાતુ મૂકે એટલે વિદ્યુત આમાંથી વહન પામશે કેમ કે આપણે વાત કરી હતી યાદ કરો લેક્ચર નંબર 1 માં કે ધાતુમાં ધાતુ છે શું છે તો કે સૌથી સારી વાહક છે પહેલું જ મેં એવો પોઈન્ટ લખ્યો હતો બરાબર તો સૌથી સારી વાહક છે એટલે એમ કહી શકાય કે ધાતુમાંથી વિદ્યુત પસાર થઈ શકે અને પસાર થાય એટલે શું થઈ ગયા વાહક તો કેવા હોય સૌથી સારો વિદ્યુત પસાર થઈ શકે એટલે સારા વાહક કહેવાય તો કે વિદ્યુતના સુવાહક હોય છે જલ્દીથી ઓગળી જાય એમ થોડુંક એવું ગરમ કરો તો ઓગળી જાય હમણાં મેં વાત કરી હતી ઓગળે ન ઓગળે પીગળી ન જાય તો એમ કહી શકાય કે ઉષ્માના પણ સારા વાહક હોય છે ઉષ્માના સુવાહક હોય છે બરાબર તો ધાતુ અને ઉષ્મા આ બંનેના એ કેવા થઈ ગયા સુવાહક એકદમ સારા સારા વાહક થઈ ગયા કે એમાંથી સારી રીતે પસાર થઈ શકે અને જાજી ગરમી આપો ત્યારે જ એ પીગળે બાકી એ સિવાય પીગળે નહીં ઓકે ક્લિયર હવે આપણે વાત કરું કે આપણને ખબર છે કે ભાઈ ખાસ કરીને કોઈ લોખંડ ને એને બધા જે કામ કરતા હોય ને ટીપી નાખતા હોય લોખંડને બરાબર ટીપી ટીપી આકાર આપે ટાક 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 તો ટીપી ને આકાર આપે છે માટે એને કહેવાય ટીપાવપણાનો ગુણધર્મ શું કહેવાય ટીપાવપણાનો ગુણધર્મ એટલે કે ધાતુ છે એને ટીપી શકાય ટીપીને એને ચોક્કસ આકાર આપી શકાય છે માટે એમ કહી શકાય કે ધાતુની અંદર ટીપાવપણાનો ગુણધર્મ હોય છે જેમ કે ખાસ કરીને લોખંડ છે ચાંદી છે સોનું છે આ બધાને ટીપી ટીપીને શું કરવામાં આવે મસ્ત બનાવવામાં આવે બરાબર તો ટીપાવપણાનો ગુણધર્મ તો કે ટીપીને તાર બનાવી શકાય તો એમ કહી શકાય ધાતુને ટીપીને લાંબા તાર બનાવી શકાય છે માટે ધાતુ કેવો ગુણધર્મ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે હવે કૌંસમાં તમે લખી લેજો કે ટીપાવપણ અને તનનીય પણ કહેવાય તો આવો કોઈ શબ્દ વાપરે તમને આ હું તો ટીપાવપણ એને કહેવાય તનનીય બીજો એવો શબ્દ છે તનનીય એટલે ટીપાવપણ બરાબર આમાં એક ઉદાહરણ ખાસ યાદ રાખવું ખાસ બહુ આઈએમપી ઉદાહરણ પૂછાય છે બરાબર શું તો કે સમજો કે સોનું હોય ને સોનું તો 1 ગ્રામ સોનાના તારને અથવા તો 1 ગ્રામ સોનાને ખેંચીને કેટલો હતો કે 2 કિલોમીટર જેટલો લાંબો તાર બનાવી શકાય એટલે સમજો કે આપણે જે ઓલી પતંગની દોરી હોય ને એ લપકા એની કરતા પતલો દોરો હોય એટલો પતલો દોરો 1 ગ્રામ માંથી બનાવી શકાય બરાબર તો 1 ગ્રામ સોનાને ખેંચીને તેમાંથી કેટલો તો કે 2 કિલોમીટર જેટલો લાંબો તાર બનાવી શકાય છે લાંબો તાર બનાવી શકાય છે ઓકે ક્લિયર એટલે આ થઈ ગયું ટીપાવપણાનો ગુણધર્મ બરાબર ઓકે ઓકે તનનીય આને નહીં કહેવી તનનીય આપણે તણાવપણાને કહી દઈશું અહીંયા ટીપાવપણાને યાદ રાખશું ઓકે ચાલો હવે તણાવપણાની વાત કરવી હા તણાવમાં આ કહી શકાય બરાબર કેમ કે સમજો કે તનનીય એટલે ખેંચીને તો ટીપાવપણા કયો તણાવપણા ધાતુને ખેંચીને સોરી ટીપીને નહીં પણ ખેંચીને લાંબા તાર બનાવી શકાય ખેંચવું એટલે તાણવું તાણવું એટલે તણાવ ને તણાવ એટલે તનનીય ઓકે સોરી માય મિસ્ટેક બરાબર છે ઓકે ક્લિયર હવે ટીપાની વાત કરવી તો હમણે ટીપાની મેં જે કીધું હતું કે ધાતુને ટીપી 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 ટીપીને શું કરી શકાય તો કે પતરાને એવું બનાવી શકાય શું બનાવી શકાય ધાતુને ટીપીને
पतरा बनावी शकाय छे, पतरा बनावी शकाय छे, माटे तेना आवा गुणधर्मने, आखू लखजो, माटे तेना आवा गुणधर्मने केवो कहेवाय, टिपावपणानो गुणधर्म कहेवाय, टिपावपणा નો ગુણધર્મ કહે છે, જેને ટીપી શકાય, ટીપાવપણા ખેંચી શકાય એટલે તાણ ઉદ્ભવ થાય, ઉત્પન્ન થાય, તાણ ઉત્પન્ન થાય એટલે તણાવ, સમજો કે ધારો કે આમ કોઈ મને ખેંચતું હોય, એક આમ ખેંચે ને એમ આમ ખેંચે ને એમ ખેંચતું હોય, બરાબર, આમ ખેંચો, જો દેખાય છે સાહેબ, જો તો આમાં આ આંગળી દેખાય છે, તો જો આ તા આમ ખેંચે તો ખેંચે, આપણે જેને સ્ટ્રેચેબલ કહેવી ને આમ ઘર ઘર થતું હોય, બરાબર, તો આમ ખેંચાતું હોય તો શું થયું, ખેંચાય છે એટલે તણાવ ઉત્પન્ન થાય, તાણ ઉત્પન્ન થાય, જેને આપણે તનનીય કહેવી છે, એટલે ખેંચાવું એટલે તણાવ અને ટીપવું એટલે ટીપાવ. ઓકે, ક્લિયર, વેરી ગુડ. સમજો, સામાન્ય રીતે ધાતુ છે એ આપણે કેવી કીધી, એક તો સખત અને ભારે, બીજું હજી પણ કહી દઉં, સામાન્ય રીતે ધાતુ કેવી હોય તો કે ઘન સ્વરૂપમાં હોય છે, કેવી હોય છે તો કે સામાન્ય રીતે ધાતુ કેવી હોય છે તો કે ઘન સ્વરૂપે હોય છે, ઘન સ્વરૂપે હોય છે. ઓકે, તો ધાતુ ઘન સ્વરૂપે હોય, જેમ કે દાખલા તરીકે પછી તમે કોઈ પણ લખી શકો છો, બરાબર, પણ અપવાદ, તો કે અપવાદ અહીંયા આવશે પારો, જે મર્ક્યુરી જેને આપણે કહેવી છે, બરાબર, તો પારો, તો આપણે યાદ રાખવાનું અપવાદ કોણ, તો કે પાગલ, કોણ અપવાદ છે, પાગલ, પા ઉપરથી આપણે કહેશું પારો અને ગ ઉપરથી આપણે કહેશું ગેલિયમ. યાદ રાખજો, ગેલિયમ એવી ધાતુ છે કે જેને હથેળી ઉપર રાખો ને ઓરડાના તાપમાને હથેળી મૂકો ને તો ઓગળી જાય, બરાબર, એટલી ઓગળી જાય, એવી પીગળી જાય એવી ધાતુ છે, એટલે એમ કહી શકાય કે સામાન્ય રીતે ઘન હોવી જોઈએ, પણ આ બે એવી છે, તમારે ચોપડીમાં પારો આપ્યું છે, ઘણી બધી વિડીયો તમે જોશો એમાં લગભગ તમને ખાલી પારો જ કહેશે, પણ યાદ રાખજો ગેલિયમ પણ આવે. ઓકે, ઘણા એવું કહેશે કે એકમાત્ર ધાતુ પારો કે જે કેવા સ્વરૂપે હોય, પ્રવાહી સ્વરૂપે, પણ પ્રવાહી સ્વરૂપે પારો કે ગેલિયમ બંને હોઈ શકે. તો આઈ હોપ કે મજા આવી હશે, ખાસ જાજુ શીખ્યા છે, તો પહેલા તો આને નોટ કરી લો, ચાલો જલ્દી જલ્દી નોટ કરી લો. તો આટલું લખાઈ ગયું હશે, હવે આમાંનામાં એક એડ કરી દેવી નવું, કે ભાઈ ધાતુના ભૌતિક ગુણધર્મો જોઈ લેતા, ભૌતિક ગુણધર્મો હવે અધાતુના જોઈ લેવી હેરવાર, તો તમને એમ થશે સાહેબ એટલું બધું મોટું, પણ આનું ઊંધું કરી લખી નાખવાનું, બે જ મિનિટ થાય ખાલી, બરાબર છે. ચાલો આ ઉદાહરણ યાદ રાખજો, આ ધાતુના છે, અને હવે આપણે યાદ રાખી લેવી અધાતુના, કે ભાઈ અધાતુના ઉદાહરણને થોડાક સાઈડમાં લઈ લેવી, કયા કયા છે, તો કાર્બન છે, સલ્ફર છે, આયોડિન છે, પછી ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, આ બધા અધાતુ જ છે, બરાબર. તો જો આના ઉપરથી કંઈક ખબર પડે તમને, આના ઉપરથી આપણે આ પોઈન્ટને આધારે લેતા જઈએ, અથડાવવાથી રણકાર ઉત્પન્ન થાય, તો અથડાવવાથી રણકાર ઉત્પન્ન થતો નથી, બરાબર, અધાતુના ભૌતિક ગુણધર્મો. અધાતુના ભૌતિક ગુણધર્મો, ઓકે, તો એમાં પહેલું કે અથડાવવાથી રણકાર ઉત્પન્ન થતો નથી, હું ડાયરેક્ટ લખું છું, તમે આખું લખજો, રણકાર ઉત્પન્ન થતો નથી, હું ખાલી આટલું જ લખું છું, બરાબર, તમે આખું લખજો, બરાબર, કેમ કે સમજી લે, ઉદાહરણ સમજો, મેં કીધું તું કાર્બનના ટુકડા છે ને તમે ઘા કરો તો કે ખન 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 એમ ખકડતો ખકડતો ન જાય, બરાબર, એટલે એ કાંઈ રણકાર ઉત્પન્ન કરે નહીં. પછી આપણે વાત કરવી બીજો પોઈન્ટ, કે ભાઈ સામાન્ય રીતે વજનમાં ભારે હોય, તો આ વજનમાં કેવા હોય, હલકા હોય, વજનમાં હલકા હોય છે, બરાબર છે. ઓકે, ચાલો આગળ વધીએ, કે ભાઈ ધાતુ શુદ્ધ સ્વરૂપે ચળકાટ ધરાવે છે, તો આ ચળકાટ ધરાવતા નથી, ચળકાટ ધરાવતા નથી, પણ અપવાદ સ્વરૂપે યાદ રાખજો આયોડિન, આયોડિનને ચળકાટ હોય, આયોડિન છે ને એ મસ્ત ચળકાટ વાળું હોય, બરાબર, ચમકદાર હોય,
तो सामान्य रीते चळकाट धरावता नथी परंतु अपवाद तरीके आयोडीन के जेने चळकाट होय चमकदार होय छे, बराबर छे। ओके, पछी सामान्य रीते सखत होय तो सामान्य रीते सखत होता नथी, लखी नाखजो नरम होता नथी, सखत के नरम सॉरी सखत होता नथी एटले नरम होय छे एम लखी नाखजो। सामान्य रीते सामान्य रीते नरम होय छे, सखत न होय એટલે કે કડક ન હોય, કડક એટલે કઠણ, કઠણ ન હોય તો કેવા હોય નરમ હોય। ઓકે, નાજુકલા નાજુકલા તો ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય તો અધાતુ છે ને એને થોડું ગરમ કરો ને તો ઓગળવા માંડે। જેમ કે આપણે કાર્બનના ટુકડાને સમજી લો, કાર્બનનો ટુકડો છે ને ઝડપથી પ્રક્રિયા કરતો એક પદાર્થ છે। કાર્બનનો ટુકડો હોય એને તમે પાણીમાં નાખો ને એટલે જો પાણી એકદમ ગ્લાસ ભર્યો છે કાચનો, તમારે જોઈ લેવાનું આમ કાચના ગ્લાસને અડીને રાખવાનું, પાણી ભરેલું છે અંદર। કાર્બનનો ટુકડો તમે નાખો ને એટલે પાણી તરત ગરમ થઈ જાય, તમને ગરમ લાગવા માંડે આખી સપાટી, એટલે તરત ઉષ્મા ઉત્પન્ન કરી નાખે એટલે તાત્કાલિક આ પ્રક્રિયા કરે એટલે ઉષ્માના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય તો અહીંયા કેવા હોય ઊંચા ન હોય નીચા હોય, એટલે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ નીચા હોય, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય નીચા હોય છે, બરાબર છે। ચાલો આગળ વધીએ, વિદ્યુતના સુવાહક, તો વિદ્યુત આમાંથી પસાર ન થઈ શકે એટલે વિદ્યુતના અવાહક, પણ યાદ કરો લેક્ચર નંબર એકમાં જ મેં કીધું હતું કોણ વિદ્યુતનું સુવાહક છે અધાતુમાંથી, તો કે ગ્રેફાઇટ, પેન્સિલની અણીની મદદથી પણ ઘણા લોકો એવા છે જે વિદ્યુત પસાર કરવાનો પ્રેક્ટિકલ કરે છે, બરાબર। તો હું કીધું કે ભાઈ વિદ્યુતના સુવાહક છે, તો કે વિદ્યુતના અવાહક હોય છે, વિદ્યુતના અવાહક, પણ અપવાદ તરીકે કોણ છે ગ્રેફાઇટ, અહીંયા પણ તમારે લખવું એટલે લખી શકાય, સામાન્ય રીતે નરમ હોય છે પણ અપવાદ હીરો, હીરો બહુ કડક હોય ને મેં કીધું તું સૌથી કડક પદાર્થ છે સખત પદાર્થ છે, તો અપવાદ તરીકે હીરો લખી શકાય, અપવાદ હીરો, હીરો નંબર વન। ઓકે, તો સામાન્ય રીતે નરમ હોય પણ અપવાદ આપણે હીરો કહી દીધેલો છે, વેરી ગુડ છે। ચાલો હવે એક વસ્તુ કહી દઉં કે અહીંયા ધાતુ દરેક ધાતુ હોય ને એ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા જ હોય છે, પણ ગેલિયમ ને સીઝિયમ નામની જે ધાતુ છે ને એ અપવાદ છે, એ ઝડપથી ઓગળી જાય એવી હોય છે, એટલે અપવાદ તરીકે યાદ રાખી લેજો ને કે કોણ છે ગેલિયમ અને સીઝિયમ, બરાબર। હું ખાલી સંજ્ઞા લખું છું, તમે નામ સાથે લખજો નકર યાદ નહીં રહે કાંઈ, એટલે ગેલિયમ અને સીઝિયમ એ બે કેવી ધાતુ છે, તો કે સામાન્ય રીતે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એના ઊંચા હોતા નથી, ઝડપથી ઓગળી જાય એવી ધાતુ હોય છે, બરાબર। ઓકે, હવે આપણે વાત કરીએ કે વિદ્યુતના સુવાહક હોય તો અહીં વિદ્યુતના અવાહક હોય, ઉષ્માના સુવાહક હોય તો ઉષ્માના પણ અવાહક હોય, ચાલો એ લખવાની જરૂર નથી, તમે લખી નાખજો તમારી રીતે। હા, આ વિદ્યુતના સુવાહક તો કોણ વિદ્યુતનું મંદ વાહક હોય, બરાબર, વિદ્યુતનું સુવાહક છે। ચાલો આન્સર આપવાનો છે, જલ્દી જલ્દી કોમેન્ટ અત્યારે જ કરવા માંડો, જોયા વગર તમારે જોવાનું નથી કે મંદ વાહક કોણ છે, તમારે એમનેમ પહેલા આન્સર આપવાનો છે, બરાબર છે। ઓકે, આપી દીધો, જોઈ લેવી, મંદ વાહક મર્ક્યુરી અને ટીન, બરાબર, HG અને SN, મર્ક્યુરી અને ટીન એ કેવા છે વિદ્યુતના મંદ વાહક હોય છે। ચાલો એની પછી અહીં વધવી આગળ કે ધાતુને ખેંચીને લાંબા તાર બનાવી શકાય છે, તો ધાતુને અધાતુને ખેંચીને તાર બનાવી શકાતા નથી, અધાતુને ખેંચીને તાર બનાવી શકાતા નથી, આખું લખજો વ્યવસ્થિત, અધાતુને ખેંચીને લાંબા તાર બનાવી શકાતા નથી, વેરી ગુડ। ચાલો એની પછી આપણે વાત કરીએ કે ધાતુને ટીપીને પતરા બનાવી શકાય, તો આ ધાતુ છે સામાન્ય રીતે ખરબચડી સપાટી ધરાવે, લીસી ન હોય, ધાતુની સપાટી લીસી લાગે આપણને, જોજો લીસી સપાટી હોય, તો આની સપાટી સામાન્ય રીતે ખરબચડી હોય માટે તેને ટીપી શકાય નહીં, બરાબર। ઓકે, તો ટીપી શકાતા નથી, તો અહીં લખવાનું અધાતુ સામાન્ય રીતે ખરબચડી
सपाटी धरावता होवाथी तेने टीपी शकाय नहीं अथवा तो तेने टीपी शकाता नथी। बराबर छे, एकदम जोरदार। सामान्य रीते धातु छे ई घन स्वरूपे होय। जो आया मैं उदाहरण में जो आ घन छे, कार्बन घन स्वरूप छे, सल्फर घन स्वरूप छे। बराबर, आ केवा छे, गैस वायु स्वरूपे। तो आना ऊपरथी खबर पड़ी जाए, उदाहरण आवड़तो बधुं आवड़े। हुं छे घन अने वायु स्वरूपे। तो सामान्य रीते अधातु घन के वायु स्वरूपे होय छे। केवा स्वरूपे? घन के वायु। पण अपवाद तरीके ब्रोमीन, जेने ब्रोमीन जल पण बोलाय छे, एवो शब्द पण वपराय छे, ब्रोमीन जल। बराबर, तो याद रखजो आ खास, आ तो एकमात्र જ કહી શકાય। એટલે અહીંયા તો આપણે યાદ રાખશું કે કોણ એવું છે અધાતુ કે જે એકમાત્ર ધાતુ જે પ્રવાહી સ્વરૂપે છે, તો કે બ્રોમીન। બરાબર, બ્રોમીન પ્રવાહી હોય છે, બાકી સામાન્ય રીતે અધાતુ ઘન કે વાયુ સ્વરૂપે હોય છે। તો આ ધાતુ અને આ અધાતુના ભૌતિક ગુણધર્મો છે, જે તમને તફાવત સ્વરૂપે પણ પૂછી શકે અથવા તો એકલા અટુલા પણ પૂછી શકે। ओके, तो चलो मित्रों जल्दी थी नोट करी लेजो व्यवस्थित। जो त्रण मार्क में एकलो पूछाई शके धातु ना गुणधर्म, नहींतर पछी तमने आखे आखू तफावत में अधातु पण पूछी शके। ओके, तो गुड बाय, आवजो, लाइक शेयर ने सब्सक्राइब भूलता नहीं। नवू जाणवा मळ्यु जशे तो जल्दी थी आ चेनल साथे जोड़ाई जाओ मित्रों। ओके, गुड बाय।